હમણાં તો ગાળો છે અમુક અમુક તો ગુલાબ જામુખ ખાતે આપણે એમ થાય કે ગળે છે કે ખાય છે મેં કીધું કામ કે ખાલી દબાવીએ ને તો પટડી ને અંદર પિસ્તાળી પિસ્તાળી ખાઈ જાય બોલો ઓલી નવી નવી દીકરી જે પરણીને આવેલી ને બિચારીને ત્રણ ચાર દી થયેલા એટલે એમ છું કહું જે હું તાજી તાજી પરણીને આવી છું આ ઘર મારા માટે નવું છે પણ મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ એટલે રસોડામાં નણંદબા રોટલા કરતા હતા ન્યા જઈને આ ભાભી બિચારા સારી દીકરી ખાનદાન બાપની દીકરી એટલે અને નણંદય સારા નણંદેજીને કીધું કે નણંદા પ્લીઝ ઊભા થઈ જાઓ હવે મને રોટલા કરવા ગયો એટલે નણંદય સારા હતા કીધું કે ના ભાભી હમણાં હરોફરો વડીલોને મળો તમારા હાથ ને જી મેંદી નથી હું પછી તો તમારે જ કામ કરવાનું છે ને હમણાં રહેવા ગયો નહીં 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 નણંદા ઉભા થઈ જાઓ પ્લીઝ 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 નણંદા પ્લીઝ નણંદને થયું કે ભાભી કડે સડવાની થઈ છે કે પણ ભાભે તમે હું મને પ્લીઝ પ્લીઝ ન કરો મારે પરણીને પછી બીજે જવાનું જ છે પછી આ ઘરનું તમામ કામ તમારે કરવાનું છે તા કે નહીં નણંદા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ હવે ભાઈને હમદે એટલે પછી નણંદ ને ન છૂટ કે ઉભું થવું જ પડે એટલે પછી ભાભી ઉભા છે અને કીધું કે તો મરો આવો ભાભી મળ્યા રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય નણંદ બાર લઈ જાય બાર રોટલા નણંદ બા બારા લઈ ગયા તેરમાં લોટનો પીંડો ભાભીના હાથમાં પરસુ વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું હતું પછી ધીમેક ધીમે પૂછ્યું કે હે નણંદબા બાર કેટલું મહેમાન જમે મહેમાન તો ભાભી બે દી આવી ગયા બધા તો કેમ આખું ઘરે ક્યારે જમવા બેહી ગયું ના આખું બાકી છે તો જમે કેટલા એકલો ખાય અરે નણંદ બાર રોટલા તાકી અઢારે તો આડો પડે હું એટલે તને વિવેકથી એમ કે હમણાં રહેવા દે હમણાં રહેવા દે પણ તને ઉતાવેલ છે એટલે કીધું પેલા ઘરની રૂઢી જોવો ઘરના સંસ્કાર જોઈ લ્યો ઓલી નવી નવી વહુ આવી ને ન સાસુ મેળ્યા ઉપાડ કરવા વહુ તમે ફળિયામાં આટા મારો છો ઉઘાડા મોઢે તમને ખબર નથી આ ખોલડું ક્યું છે ઉઘાડા મોઢે ફરો છો શરમ આવી જવે અમે પરણીના ઘરમાં આવ્યા હતા લાજ જેવા અમે ઘરની બહાર નહોતા નીકળતા એટલે કીધું કે સ્ટોપ હો સાચુજી લઈ સ્ટોપ આવો તો ઝટકો નાખનાર કોઈ આવ્યું જ નહોતું પહેલી જ વાર તા તો હાહુ હજળ થઈ ગયા ઓહો કેમ તા કે મને ત્રણ ચાર દિવસ જોઈ લેવા ગયો આમાં લાજ કાઢવા જેવા કેટલા છે એ લાજ કાઢવા જેવા છે તો લાજ કાઢી નગર તારા દીકરા મારા દીકરા તેર માં લોટ પીંડો એક વચ્ચે એક બીજો કહી દો આ તો આપણે દાંત જ કઢાવા છે હા કોઈ મહેમાન આવે છે કોણ આવે છે ઠીક આવ્યા નથી ને ના ના તો એ આવે પછી જોક ચાલુ કરું ઓલું ચાલુ ઓલામાં આપણે વાહ પધારો આપણા લોક લાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર આવી રહ્યા છે જોરદાર તાળી ના છે આપણે એમને બધા પધારો પધારો અમરીશભાઈ વાહ પધારો ખાંભા સ્ટેટ પધારો કિશોરભાઈ આવો ઘનશ્યામભાઈ આવો જે કે પધારો કારણ કે આજના લગ્ન ગાળો બહુ છે મારા અને અત્યારના લગન જોઈ તો એમ થાય ભાઈ 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 હો શું ડેકોરેશન હરેશભાઈ આવ્યું છે એવી બગ્યું આવ્યું છે આપણને એમ થાય પાછા એટલે કે બીજી વાર કોક ના લગ્નમાં જાય એમ ચાલો મિત્રો આપણે કઈ વાત કરતા હતા એક ભાઈ ના પત્ની ટૂંકમાં ગયા રિહામણે નથી રહેવું કે વૈયા અને ઓલો મારો દીકરો હરડો ગયા હો હા મરદ કહેવાય વૈયા ગયા હો અને પછી રોજ અગિયાર અગિયાર સાડા અગિયાર ને પાંચ મિનિટે જમ્યા પેલા એક જેટ એની સાસુને ફોન કરે સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી ઘરે બેઠા કેમ શું છે કેદી મૂકવા આવો કેદી મૂકવા આવું કે હાહુ ઉપાડ લે ફોન ન કરતા મહેરબાની કરીને હા હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાય તમારી ડોહી હવે નહી આવે નહીં આવે નહીં આવે કરીને ફોન મૂકી દે ઓલો રોજ પાછો ફોન કરે હાઉ માં હું કરે બધા મજામાં કેદી મૂકવા આવો કીધું નહીં અમારી દીકરી નો ટાટ્યો તમારા ફળિયામાં હવે નો હોય ઓલો પાછો ફોન મૂકી દે રોજ આમ ફોન કર્યો એકદી હાહુ એ કંટાળીને એના સસરાને આપ્યો આ તમારા જમાઈને સમજાવો સસરાએ ફોન ઉપાડ્યો સીધો કુમાર કામ હેરાન કરો છો તમારા સાસુને તમને કઈ બહુ આનંદ આવે મારે કોઈ નહીં આવે મને એમ તક ભાઈ ભાઈ પછી જે મને ખાવું ભાવે છે પ્રેમ તેર માં લોટ નો પીંડો હાથમાં અમરીશભાઈ હું ન્યા પોગ્યો હતો તેરમા લોટનો પીંડોન કીધું કે અઢારે દાડો પડે એટલે હું કહેતી હતી કે નણંદબા હમણાં બધાને બરોબર તમે જોવો પારખો પછી ઘરના કામ કરો કે અઢાર ઉલાળે અઢાર ખાય તાકી અઢાર અઢાર ખાનારો છે કોણ થક બીજો કોઈ નહીં તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો તો ઓલી લોટનો ગળ્યો કાથરણ રાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો દેલ જેથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ અને પાછી એને કહેતી કે તારા ભાઈને કે ખોરાક ઘટાડે ને કે તારીમાં બીજી આવે આમ પણ પ્રિય બોલવું સજનતા છે આવો સરસ યજ્ઞ છે ત્રણ ત્રણ દિવસ નો યજ્ઞ નો ઉત્સવ કોક દિવસ સંતોને અથવા તો આવા વૈદિક બ્રાહ્મણોને પૂજ્યો યજ્ઞ નો શું મહત્વ છે સાહેબ જે યજ્ઞ ની નજીક હતા અહીંયા કોરોના વાયરસ ન થયું જ્યાં યજ્ઞશાળાઓ હતી ત્યાં કોરોના વાયરસ નથી આવ્યું જેને ગાયુના ચાણ જ્યાં લીપેલા હતા ત્યાં કોરોના વાયરસની અસર બહુ નથી થઈ સાહેબ આ મૂળ તત્વ છે આપણું આપણે તો આ પરગણાના છીએ દિવસે હામ હામા મળતા હોય છે બરાબર તો કાંઈ બોલ્યા પહેલાં ને ગંભીરભાઈએ બોલ્યા પહેલાં હું જ ડાયરેક્ટ ગીતાબેનને વિનંતી કરું આવો મારો બાપલ્યો અમારા પરગણામાં આપ પધાર્યા છો જેને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે ગીતાબેન રબારી જોરદાર તાળીના ગડાથી આપણે વધારો બેન શ્રી ગીતાબેન રબારી હવે આટલી તાળીએ નો રજૂ કરવાના બધાના હાથ ઉશન એકવાર જોરદાર તાળીના ગડા બેન શ્રી ગીતાબેન રબારી આવો બેન આવો બધા